बात करिए अमरेली के जहाँ राजूला पीपावाव विस्तार में चेटी अड़फेटे आवी सिंहना मौत तो सिलसिलो यथावत जोवा मळी रह्यो छे। तरह बात करिए कि गत रात आ विस्तार में एक सिंह परिवार रेलवे ट्रेक पास थी पसार थई रह्यो हतो, तरह अचानक ज मालगाड़ी आवी जता बे सिंह अड़फेटे आवी गया, जेमांथी एकनुं घटनास्थले ज मृत्यु निपज्युं, ज्यारे एकने ईजा पहोंची हती। ट्रेनना चालके इमरजन्सी ब्रेक तो मारी हती, छतां पण एक सिंहने बचावी शकायो नहीं। तो बीजी तरफ फेंसिंग होवा छतां पण सिंह परिवार ट्रेक पर आवी चढ्यो हतो अने अકસ્માતનો ભોગ બન્યો। राजूला तालुकाना उचेया पीपावाव रेलवे ट्रेक पर चार सिंहो ट्रेननी अड़फेटे आवी गया हता, जेमां एक सिंहनुं घटनास्थले ज मृत्यु निपज्युं। त्यारे वात करवामां आवे के आ प्रकारनी घटनाओ सामे आवी रही छे, सिंहो रेलवे ट्रेक क्रॉस करी रह्या हता त्यारे ज गुड्स ट्रेन पसार थता रेलवे सेवको द्वारा रेलवेना लोको पायलटने टीच लाइट मारी जाण करवामां आवी हती, जेने पगले पायलट द्वारा इमरजन्सी ब्रेक पण मारवामां आवी हती। ત્યારે આ મુદ્દે વધુ માહિતી જોડાવવા માટે અમારા સહયોગી હિડલ જોડાઈ ચુક્યા છે ન્યૂઝ રૂમ થી। તો જે હિડલ વાત કરવામાં આવી કે જે પ્રમાણે આ ઘટના સામે આવી રહી છે, તો અકસ્માત તો બનાવ કેવી રીતે બન્યો, સિંહોનું મૃત્યુ કેવી રીતે નિપજ્યું તે વિશેની માહિતી જણાવશો। અને આપને જણાવી દઉં તો અમરેલીમાં આ રાજુલા વિસ્તારમાં અવારનવાર જ્યારે ટ્રેક પરથી ટ્રેન પસાર થતી હોય છે ત્યારે સિંહ પરિવારો સાથે નીકળતા હોય છે અને સિંહોનું મોત થતું હોય છે। આવા ઘણે આગળ પણ આવી 25 સિંહોનું મોત થઈ ગયું છે। અવારનવાર આવા કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે, ત્યારે આજે વધુ એક કિસ્સો સામે આવ્યો છે। સમગ્ર વાત કરું તો ગઈકાલે રાત્રે સિંહ તેના પરિવાર સાથે જ્યારે ટ્રેક પરથી પસાર થતો હતો ત્યારે અચાનક જ ગુડ્સ ટ્રેન ત્યાંથી પસાર થતી હતી। હવે ત્યાંના સ્થાનિકોને વ્યક્તિઓને ખબર પડતા તેમણે પાયલોટને ટોર્ચ દ્વારા ઇશારો કરતા તેમણે બે સિંહોને સાવચેત રીતે બચાવ કર્યો છે। અન્ય એક સિંહનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે। અન્ય એક સિંહ હાલ અત્યારે ઈજાગ્રસ્ત છે, જેમને જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। એમના પગ અને પૂંછડીના ભાગમાં ઈજાઓ થઈ છે। હવે વાત એમ છે કે આજુબાજુ ફેન્સિંગની સુવિધા હોવા છતાં આ સિંહનું ટોળું ટ્રેક પર કેવી રીતે આવી ગયું? તો અગાઉ જ્યારે પ્રથમ વખત રેલવે ટ્રેકની આજુબાજુ ફેન્સિંગની સુવિધા કરવામાં આવી હતી અને ત્યારબાદ અત્યારે તાવતે વાવાઝોડા પછી આ ફેન્સિંગનું સમારકામ કરવામાં નથી આવ્યું। આ જ્યારે ઘટના બની ત્યારે ત્યાંના આરએફઓ અને ડીસીએફ સાથે વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી કે સિંહો કયા વિસ્તારમાંથી આવ્યા હતા અને સમગ્ર ઘટના કેવી રીતે બની। અત્યારે ત્યાંના જે વન વિભાગના લોકો છે તે માંગ કરી રહ્યા છે સરકારને કે ફરીથી એકવાર આ ફેન્સિંગનું સમારકામ કરવામાં આવે કે જેથી આવી રીતે સિંહોના મોત થવાની ઘટનાનું વારંવાર પુનરાવર્તન ન થાય। સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ જ આભાર। જેવી રીતે અમારા સહયોગીએ જણાવ્યું કે ફેન્સિંગના તાર ન હોવાના કારણે એક સિંહ રેલવે ટ્રેક સુધી પહોંચી આવ્યા ત્યાં તેમના મૃત્યુની ઘટના સામે આવી હતી।